સુધી આપણે કક્કો ને તેમના શબ્દ આપણે શીખી ગયા છે તો રફ નોટ ની અંદર આપણે આ જે કને અશ્વ વાળકો અને કને દીર્ઘ વાળકો વાળા કક્કો અને તેમના શબ્દ આપણે લખવાના છે તો તમે સ્કેલ થી પહેલા ચાર લીટી કરો એટલે પાંચ ખાના તમારે થશે ને ખાના ની અંદર સેજ મોટા અક્ષરે તમારે લખવાનું છે મે તમને આગળ વિડિયો માં શીખવાડ્યું હતું કને અશ્વ કી અને કને દીર્ઘ કી વાળો કક્કો બોલે છે કી કી તે પણ શું બોલે કને અશ્વ કી કને દીર્ઘાય કી આમાં પણ એમ જ છે કને અશ્વ વાળું કુ અને કને દીર્ઘ વાળું કુ બોલે શું કુ કુ ખને અશ્વ વાળું કુ અને ખને દીર્ઘ વાળું કુ બોલે શું કુ તો આવી રીતે આપણે પહેલા શરતમાં કુ કુ આપણે આગળની જેમ આપણે જેમ બોલતા હતા લખતા હતા તેવી જ રીતે આપણે લખવાનું છે સેજ મોટા અક્ષર કરજો ઉ કુ ગુ હુ ચુ છુ છુ સુ તુ ઠુ ડુ લખાઈ ગયું આખું કક્કો સરસ અક્ષરે લખજો ભલે થોડીક વાર લાગે પણ અક્ષર તમારા મોટા હોવા જોઈએ હવે એક વાર ફરીથી મારી સાથે આપણે બોલીએ કને હસવાળું કુ ખને હસવાળું કુ ગને હસવાળું કુ ખને હસવાળું કુ ચને હસવાળું છુ છને હસવાળું છુ જને હસવાળું જુ ઝને હસવાળું ઝુ ટને હસવાળું ટુ ખને હસવાળું ટુ ગને હસવાળું ડુ ટને હસવાળું ડુ અણને હસવાળું અણુ તને હસવાળું તુ ખને હસવાળું ધને હસવાળું ધુ ધને હસવાળું ધુ નને હસવાળું નુ પને હસવાળું પુ કને હસવાળું પુ બને હસવાળું ભુ પને હસવાળું ભુ મને હસવાળું મુ યને હસવાળું યુ રને હસવાળું રુ લને હસવાળું લુ વને હસવાળું ભુ શને હસવાળું શુ શને હસવાળું સુ શને હસવાળું સુ અને હ અને હસવાળું ભુ અળને હસવાળું અળુ ક્ષને હસવાળું ક્ષુ જ્ઞને હસવાળું જ્ઞુ હવે તમારે તો બોલાઈ ગયું છે તો હવે ના આપણે શબ્દ લખશું તમારે નીચે કે બાજુમાં જગ્યા હોય ત્યાં નથી લખવાનું તમારે નવા પેજ ઉપર સરસ અક્ષરે મારી જેમ લખવાનું છે નને હસવાળું નુ પ સાથે વાંચતા જાઓ ને લખતા જાઓ મને હસવાળું નુ ના
અને અસર વાળું ગુ છ અસ ત ને અસર વાળું તુ રા ગ ને અસર વાળું ગુ લ છ ને અસર વાળું ઝુ ગ ખને અસવાળું છુ વા છને અસવાળું છુ લા બને અસવાળું ભુ મ સને અસવાળું સુ વા કને અસવાળું કુ મ દને અસવાળું ધુ લા સને અસવાળું સુ ધી ધન્ય અસવાળ નુ અને અસવાળ કુ ર નુ કુ ર મને અસવાળ નુ દ ત મને અસવાળ નુ છ ગ ગને અસવાળ કુ મા ન છને અસવાળું છુ લા ઈ વને અસવાળું ભુ લ ર છને અસવાળું છુ ગા ર મને અસવાળું નુ ર ઘી લને સવાળ લુ હા ર સને સવાળ સુ કા લ ટને સવાળ ટુ ચ કા યને સવાળ યુ ગ લ ખને સવાળ કુ લા વ ટને સવાળ ટુ વા લ સને સવાળ સુ લ ફ સને સવાળ સુ જ લ આપણે આટલા શબ્દ અહીંયા લખશું પછી એકવાર આપણે બોલી જાય તમારે કેવી રીતના બોલવાનું છે લને અસવાળું નુ પ મને અસવાળું નુ ન મેં એકવાર એવી રીતના વાંચ્યું તો તમે એવી રીતના વાંચશો તો તમને અસ્વદમાં ખબર પડશે નુ પ મુન ગુજ તુરા ગુલ છુગ છુરી કુવા ચૂલા ભૂમ સુવા કુમ દુલા સુધી નુપુર મુદત મુજબ ગુમાન ઝુલાઈ ગુલર જુગાર મુરઘી લુહાર સુકાલ ટુચકા યુગલ ફુલાવ ટુવાલ સુલભ સુજલ આપણે અહીંયા સુધી રાખ્યું છે હવે આપણે આવ્યા છે કર્ણ દીર્ઘ વાળું કુ તો તમે
બીજો પેજ ફેરો એમાં ચાર લીટી કરો એટલે પાંચ ખાના થશે નીચે જગ્યા હોય તો એમાં આપણે લખવાનું નથી ખાતું માગો તમે લીટી કર નાખી તો હવે આપણે કરકો લખીએ હવે કેવાયો કને દીર્ઘ વાળું કુ 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 ગુ ગુ ચુ છુ છુ સુ ટુ
ચને દીર્ઘ વાળો ચુ લા ચને દીર્ઘ વાળો ચુ પી ચને દીર્ઘ વાળો ચુ ની ચને દીર્ઘ વાળો ચુ પ ખને દીર્ઘ વાળો ખુ ન તને દીર્ઘ વાળો તુ રી લને દીર્ઘ વાળો લુ મ ખને દીર્ઘ વાળો કુ શ ખને દીર્ઘ વાળો ઉ વડ તને દીર્ઘ વાળો તુ મણી છને દીર્ઘ વાળો છુ ટ ક સને દીર્ઘ વાળો સુ ત ણી સને દીર્ઘ વાળો સુ પારી ગને દીર્ઘ વાળો ગુ ગળ ઘને દીર્ઘ વાળો ગુ ખરા કને દીર્ઘ વાળો કુ ગરમ સ લને દીર્ઘ વાળો લુ ન છને દીર્ઘ વાળો છુ ટાબ ગને દીર્ઘ વાળો કુ માન કને દીર્ઘ વાળો કુ તને દીર્ઘ વાળો તુ મળી પને દીર્ઘ વાળો કુ રક પને દીર્ઘ વાળો કુ છા રી ડણે દીર્ઘ વાળો કુ વતી પને દીર્ઘ વાળો કુ સને દીર્ઘ વાળો સુરત સને દીર્ઘ વાળો સુરણ ગને દીર્ઘ વાળો ગુ ડી યા તો આપણે એક વાર શબ્દ ફરીથી વાંચીએ નુ ર મૂળ જૂથ મૂડી જૂઠ સુગ ભૂમ ચૂલા છુપી ચૂની ચૂપણ ખૂન ચૂરી લૂમ ખુશબુ ખૂવડ તુમણ
કુમળી સુરત સુરણ ગુડિયા આપણે આજે અહીંયા સુધી રાખવાનું છે હવે આપણે એવું છે તમારે લેસન નો વાળો તો તમે આ શબ્દ લખાઈ ગયા હોય તો બાજુમાં કે નીચે જગ્યા હોય ત્યાં એચ ડબલ્યુ કરીને આપણે હોમવર્ક લખવાનું છે આવડી જાય આજનો વિડિયો અહીં સુધી રાખું છું આવજો બાળકો આભાર